Hello everyone, good morning. We have started a discussion of business communication. I'm Kalyani Tripathi, continuing the lecture of business communication unit 2. We were at the end of the unit 2. We have already discussed about what is oral verbal communication and what is non-verbal communication. Verbal communication is further divided into two types, oral and written. Verbal ni be types, oral communication and written communication. Oral communication, apne jo kaya kaya occasion ma possible chhe, kaya kaya conditions ma thai shake chhe, and occasions ane ena advantages ane disadvantages or limitations. Then we discussed about written communication na occasions to joyu apne memorandum, notice, telegram, telex. In business communication, written ma thai chhe to e chhe memorandum dwara thai chhe, notice dwara thai chhe, telegram dwara thai chhe ane telex dwara thai chhe. Pachhi ena advantages ane ni limitations or disadvantages. Pachhi vato non-verbal communications. જેમાં શબ્દોનો ઉપયોગ નથી થતો એવા કોમ્યુનિકેશનને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય છે. માં પહેલું હતું બોડી લેંગ્વેજ. ટાઈપ્સ ઓફ નોન વર્બલમાં પહેલું હતું બોડી લેંગ્વેજ. એટલે બોડી લેંગ્વેજથી કોમ્યુનિકેશન કરવામાં કઈ રીતે હેલ્પફુલ છે તેમાં જોયું હતું કે 50% કોમ્યુનિકેશન છે એ બોડી લેંગ્વેજ દ્વારા થાય છે, 38% છે ટોન ઓફ વોઇસ દ્વારા થાય છે અને 7% કોમ્યુનિકેશન છે શબ્દો દ્વારા થાય છે. તો બોડી લેંગ્વેજ અને શબ્દોનું વધારે મહત્વ, અવાજનું વધારે મહત્વ છે બોલેલા શબ્દો કરતાં. પછી આપણે જોયું હતું કે જેસ્ચર્સ, એમાં હતું જેસ્ચર્સ, બોડી લેંગ્વેજમાં હતું જેસ્ચર્સ. કઈ રીતે આપણે બેસીએ છીએ, આપણા ઊભા રહીએ છીએ, આપણી સાઇન, આપણા સિમ્બોલ્સ આપણે હાથેથી બતાવીએ છીએ, વિકસિત આપણા અંગૂઠો બતાવીએ. પછી એક્સિલન્ટ, સરસ મજાનું કોઈ જમવાનું બને તો આપણે આમ સરસ, ક્યારેક આપણે બોલી ન શકતા હોય ને આપણે એમને વગર શબ્દોએ આપણે એક્સપ્રેસ કરવાનું હોય તો આપણે આમાં બતાવેલું છે એ રીતે ફિંગર્સ રાખીને આપણે એક્સેન્ટ બતાવીએ છીએ. પછી ખોટું બોલતા હોય તો આપણે બે હાથ આપણા મોઢા પર દાબી દઈએ છીએ. પછી છોકરું હોય, નાનકડું કોઈ છોકરું ખોટું બોલતું હોય તો એ મોઢા ઉપર બે હાથ ઢાંકી દે. પછી એક ટીનેજર કે છે તો એ એક હાથ આમ મોઢા પર દબાવીને એ રીતે જોઈને કે સામેવાળો વ્યક્તિ શું વિચારે છે, સાંભળે છે, સમજે છે મારી ખોટી વાત, એ પ્રકારે બોલે છે. પછી હતું નો વરીઝ. પછી આપણે જોયા જેસ્ચર્સ અને ઇન્ટરપ્રિટેશન, કે માઉથ કવરિંગ કર્યું હોય તો એના કયું ઇન્ટરપ્રિટેશન થાય. પૂછી ઓબ્જેક્ટ ઇન માઉથ, તમે નર્વસ હો, તમે કંઈક ખાધા કરો છો. ટચિંગ ધ લિપ્સ, ફ્લેશિંગ ધ નેક, રબિંગ ધ આઈસ, પુટિંગ ધ હેન્ડ ઓન ધ ચીક, હેન્ડ ઇન હેન્ડ, હેન્ડ ઓન હિપ્સ, હેન્ડ બિહાઇન્ડ ધ હેડ, પામ્સ કવરિંગ ચીક્સ, આ બધા આપણે એક્સપ્રેશન જોયા કે જે શું ઇન્ટરપ્રિટેશન કરે છે. હવે હતું ફેશિયલ એક્સપ્રેશન, એ હતા જેસ્ચર્સ અને હવે છે ફેશિયલ એક્સપ્રેશન. ધ ફેસ પ્લેઝ અ વિટાલ રોલ ઇન કોમ્યુનિકેટિંગ વેરિયસ મેસેજીસ. The eyes, the brow, the root of the nose, the lower face are all capable of conveying attitudes and emotion. Study the following table which describes the facial expression that conveys a specific meaning. Okay, alag alag facial expression, alag alag meaning, alag alag emotions vyakt karva mate pan facial expression no upyog thai chhe, to ke anger. એંગર એટલે ગુસ્સો આવે એટલે આપણને ખબર જ છે, એમાં કંઈ વાંચવાની જરૂર નહીં. ધ આઈઝ ડ્રો લોર્ડ એન્ડ ડ્રોન ટુગેધર, ધ આઈ લીડ્સ આર ટેન્સ્ડ એન્ડ ધ આઈઝ અપિયર ટુ સ્ટેર ઇન હાર્ડ ફેશન. આપણે કોઈ ઉપર આમ સામે જોયા જ કરી, ગુસ્સો આવે ને એટલે એક તો આંખ એવડી પોડી થઈ જાય, ફેશિયલ એક્સપ્રેશન એવી પ્રકારના હોય આપણને ખબર પડી જ જાય. કોઈને બતાવવાની જરૂર નથી કે ગુસ્સો એટલે શું. ગુસ્સો આપણે બધાને મોસ્ટ પ્રોબેબલી ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક જગ્યાએ તો આવ્યો જ હશે. ક્યારેક તો આપણે કોઈને ગુસ્સામાં જોયા હશે, કાં નહીં આવતો હોય તો કોઈને ગુસ્સામાં જોયા હશે, તો એની આંખ પોડી થઈ ગઈ હોય એ રીતે, એના આઈબ્રોઝ એ રીતે અને એની એક્સપ્રેશન હોય તો એ સમજી લેવું કે એ ગુસ્સામાં છે. એ બોલતો નથી, કહેતો નથી, આપણે એને પૂછતા બી નથી, બટ એની ફેશિયલ એક્સપ્રેશન દ્વારા આપણને ખબર પડે છે કે એ ગુસ્સામાં છે. સરપ્રાઈઝ,
eyebrows are raised, the eyes are open, wide and the jaw drops open. कैसे के वाइड ओपन बॉडी यहाँ की जगह एक सरप्राइज आपने कोई आप पे आपने कहीं विचार्यू न हो इन्हें आपने कहीं ख्याल भी न हो ये बाबते कोई लोग को आपने सरप्राइज आपे तो आपने के लिए हम खुश थे जाए तो एक्सप्रेशन के भी हो तो कि आईज पोड़ी थी जाए मोडू क्यारे खुलू न खुलू रही जाए क्यारे बंद हो यारे खुलू रही जाए अने आपने खुश हो तो ये सरप्राइज एक्सप्रेशन हो. Fear. The eyebrows are raised and drawn together. The eyes are open and the lower lid is tensed. Beak lagvi. Dar. Ena expression apvani jarur nathi. Atyare to apni situation j evi che ke apne dar thi jeevie chhe. Evo dar nahi. Pan jyare thi lockdown thai jyare thi thoda thoda to dar ma apne jeevie chhe. To e dar na expression keva hoy kai rite hoy e samjhavani jarur nathi. Dar means dar. Disgust. The upper lip is raised while the lower lip may be raised or lowered. The nose is wrinkled. Disgust. Upper lip is raised while the lower lip may be raised or lowered. The nose is wrinkled. I mean, naak upar vadhare, naak aur lips par vadhare. All this disgust. Apne koi par ham kya nahi koi wo kaam kare apne expected na karu hoy to apne kivi ham droona je wo thay disgust lagni thay droona thay apne aur aane wo kariyo. अपेक्षा नहोती एनी पासे थी कि आ व्यक्ति आऊ काम करी शके तो ए डिस्गस्ट नी लागणी ए नोज एंड लिप्स ने एक्सप्रेशन थी व्यक्त थाय छे. हैप्पीनेस. द कंसर्न ऑफ द लिप्स आर ड्रॉन बैक एंड अप द माउथ मे नॉट बी पार्टेड. खुशी. अरे यार मोड़ी मोटी स्माइल होय आईज मां पण एटली चमक थाय ने खबर पड़ी जाय के आपणा साथ बहु खुश छे को फेश के ना आखो आम साइन करतो होय मणस व्यक्ति खुश होय ना तो એટલો ફેસ સાઇન કરતો હોય આઈઝમાં પણ એક્સપ્રેશન જે દેખાતી હોય અને લિપ્સ આર સ્પ્રેડ આમ એની ઓટોમેટિકલી માઉથ પર સ્માઈલ જ હોય તો ધેટ ઇઝ દેટ્સ ઓલ્સો ઇટ ઇઝ એક્સપ્રેશન ઓફ હેપીનેસ કે એ બહુ ખુશ છે. સેડનેસ. ધ કન્સર્ન ઓફ ધ લિપ્સ આર ડ્રોન ડાઉન ઓર ધ લિપ્સ અપિયર ઓર ધ ટ્રેમ્બલ. દુઃખ છે તો લિપ્સ આર ડાઉન મીન્સ કે આપણી ખુશીવાળી સ્માઈલ ના હોય દુઃખી હોય આઈઝ ક્લોઝ હોય મીન્સ કે આમ નીચે જઈને એવી રીતે દુઃખમાં બેઠા હોય વી કમ ટુ નો આ બધા ઇમોશન્સ ફેશિયલ એક્સપ્રેશન છે એ ઇમોશન્સ બતાવે છે એમાં બોલવાની લેંગ્વેજની જરૂર નથી પડતી છતાં પણ આપણને ખ્યાલ આવી જાય છે કોમ્યુનિકેશન થાય છે કે આ ગુસ્સામાં છે આ સરપ્રાઈઝ છે આ ડરી ગયું છે આ માણસ ડિસ્કસની લાગણીમાં છે હેપીનેસ હેપી છે અથવા તો સેડ છે. પોસ્ચર મીન ધ વે in which we present our body while sitting or standing. Posture portrays confidence, anxiety, fear, aggressiveness and a host of other emotions. Posture is such the way in which we present our body while sitting or standing. ઊભા ઊભા કે પછી બેસીને જે આપણે બોડી મૂવમેન્ટ્સ પ્રેઝન્ટ કરીએ છીએ આપણા હાવભાવ આપણી એક્સપ્રેશન આપણા બોડી લેંગ્વેજ એ બધું આવે છે આમાં. Posture portrays confidence, anxiety, fear, aggressiveness and a host of other emotions. Posture શું પોર્ટ્રે કરે છે તો કે કોન્ફિડન્સ હોય તો ભાઈ આપણા ફેસ અને બોડી મૂવમેન્ટ પરથી દેખાઈ આવે છે અને એક્સાઇટી ચિંતા ફિયર ડર એગ્રેસિવનેસ અને ઘણા બધા ઇમોશન્સ એ આપણા પોશ્ચર બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન પરથી દેખાઈ આવે છે. પછી નેક્સ્ટ છે સ્પેસ. સ્પેસ એટલે જગ્યા આમ તો પરંતુ અહીંયા કઈ સ્પેસ લેવાની છે. અનધર ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન ઇન્વોલ્વ સ્પેસ એન્ડ હાઉ ઇટ કોમ્યુનિકેટ્સ મીનિંગ ઇન સ્પીકિંગ એન્ડ લિસનિંગ. શું કહે છે? અનધર ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન ઇન્વોલ્વ સ્પેસ એન્ડ હાઉ ઇટ કોમ્યુનિકેટ્સ મીનિંગ ઇન સ્પીકિંગ એન્ડ લિસનિંગ. સાંભળવામાં અને બોલનાર બંને સેન્ડર અને રિસીવર કઈ રીતે મીનિંગ સમજે છે એમાં એ સમજવામાં નોન વર્બલ કોમ્યુનિકેશનમાં સ્પેસ એટલે જગ્યાનું બહુ મહત્વ છે. હાઉ ઇઝ સ્પેસ and what we do in certain spaces we create tell much about us. Each of us has a space language just as we do have body language. This space language is influenced by our culture. શું કહે છે? બધાને પોતપોતાની સ્પેસ હોય છે. આપણે કહીએ ને ક્યારેક સાંભળ્યું છે ટીવીમાં સિરિયલ્સમાં પિક્ચર્સમાં ઠીક છે મને સ્પેસ જોઈએ છે યુ નો મને સ્પેસ જોઈએ છે કે ભાઈ મારે અમુક વાતો શેર કરવી ન કરવી બધા સાથે કમ્પલસરી નથી કે મારે બધી વાત બધાને શેર કરવી. સ્પેસ જોઈએ છે કે ભાઈ હું ન બી કરું. એ સ્પેસ જેવું જ આમાં કંઈક રિલેટેડ છે પણ એ નોન વર્બલ કોમ્યુનિકેશન છે. તો લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ.
according to experts, four types of space exist: intimate, personal, social and public. Intimate એટલે આત્મીય, personal એટલે પોતાની, social એટલે સામાજિક અને public એટલે publicly છે, public છે એના માટે. In each of these spaces our communication behavior differ and convey different meanings. In each of these spaces એટલે આ બધી અલગ અલગ સ્પેસીસમાં અવર કોમ્યુનિકેશન બિહેવિયર, આપણું કોમ્યુનિકેશન, આપણું બિહેવિયર ડિફર એન્ડ કન્વે ડિફરન્ટ મિનિંગ્સ. અલગ અલગ પ્રકારનું હોય છે, ત્યારે આપણા બહુ નજીક વ્યક્તિ સાથે હોય છે ત્યારે આપણું બિહેવિયર અલગ હોય છે, પર્સનલ એટલે ફેમિલીઝ હોય તો આપણું બિહેવિયર અલગ હોય છે, સમાજમાં સામાજિક સોશિયલ કોઈ ફંક્શનમાં જોઈએ ત્યારે આપણું, અને પબ્લિકમાં હોય ત્યારે પણ આપણું બિહેવિયર, આપણી લેંગ્વેજ એ બધું અલગ અલગ હોય છે. એટલે બધાની અલગ અલગ સ્પેસ હોય છે, બધાની અલગ અલગ ફેમિલી, ઇન્ટિમેટ, સોશિયલ એન્ડ પબ્લિક, બધું બધાની સ્પેસીસ અલગ અલગ હોય છે. ઇન્ટિમેટ સ્પેસ રેજીસ ફ્રોમ ફિઝિકલ કોન્ટેક્ટ ટુ 8 inches. પર્સનલ સ્પેસ રેજીસ ફ્રોમ 18 inches ટુ 4 feet. સોશિયલ સ્પેસ રેન્જીસ ફ્રોમ 4 to 12 feet એન્ડ પબ્લિક સ્પેસ રેન્જીસ ફ્રોમ 12 feet ટુ રેન્જ ઓફ સીઈંગ એન્ડ હિયરિંગ. પ્રોક્સિમિટી ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ યુઝ ધ ફિઝિકલ સ્પેસ અરાઉન્ડ ધેમ એન્ડ વોટ ધીસ યુઝ સેઝ અબાઉટ ધેમ. શું શીખે છે એ અંતર બતાવ્યું છે, માપ બતાવ્યું છે કે ભાઈ જ્યારે ઇન્ટિમેટ હોય ત્યારે 18 inches હોય, પછી 18 inches થી 4 feet હોય, પછી 4 થી 12 feet હોય સોશિયલમાં, અને પબ્લિકમાં 12 થી 25, એટલે એટલું અંતરથી આપણે વાત કરીએ કે ભાઈ ખાલી એ લોકો આપણે જોઈ શકીએ, સાંભળી શકાય એટલું એટલું અંતર હોય છે. આ બધું એક પેરામીટરથી કીધું છે કે ભાઈ આ મીટર પ્રમાણે આટલી ફૂટ હોય છે, પણ કહેવા એ માગે છે કે આપણે જ્યારે જ્યારે આ ચાર ઇન્ટિમેટ રિલેશન, ઇન્ટિમેટ ઝોનમાં હોઈએ છીએ ત્યારે આપણી આત્મીયતા લોકોવાળા, આપણા લોકો સાથે આપણે એ રીતે વાત કરીએ છીએ, નજીકથી આપણી પોતાની બધી વાત કરીએ છીએ, પર્સનલ હોય ફેમિલી હોય તો આપણે એ પ્રકારની વાતો શેર કરીએ છીએ, સોશિયલમાં હોય તો આપણું બિહેવિયર, લેંગ્વેજ આપણું એ પ્રકારનું હોય છે, પબ્લિક ઝોનમાં હોય તો પણ આપણું લેંગ્વેજ અને બિહેવિયર તદ્દન અલગ હોય છે. તો આ સ્પેસ સ્પેસ પણ એક મહત્ત્વનું ભાગ ભજવે છે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં. નેક્સ્ટ ઇઝ ટાઈમ. જસ્ટ દેર ઇઝ અ બોડી એન્ડ સ્પેસ લેંગ્વેજ, દેર ઇઝ ઓલ્સો અ ટાઈમ લેંગ્વેજ. સમયનું પણ બહુ મહત્ત્વ છે આમાં, કહે છે. જસ્ટ દેર ઇઝ અ બોડી એન્ડ સ્પેસ લેંગ્વેજ, જેમ સ્પેસ અને બોડી લેંગ્વેજથી પણ કોમ્યુનિકેશન થાય છે, એમ ટાઈમ ફેક્ટર પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. દેટ ઇઝ હાઉ વી ગીવ મિનિંગ ટુ ટાઈમ, કોમ્યુનિકેટ્સ ટુ અધર. આપણે બીજાને કેટલો સમય આપીએ છીએ કોમ્યુનિકેશન માટે, વાત કરવા માટે. ટુ ઇલસ્ટ્રેટ, થિંક અબાઉટ હાવ યુ મેનેજ યોર ડેઇલી શેડ્યુઅલ. અને આપણે વધારે ઇલસ્ટ્રેટ કરીએ તો, આપણે લંબણમાં વાત કરીએ તો, ડિટેલમાં વાત કરીએ તો, થિંક અબાઉટ હાવ યુ મેનેજ યોર ડેઇલી શેડ્યુઅલ. તમે કઈ રીતે તમારું ડેઇલી શેડ્યુઅલ કહો છો કે તમારા, જેમ મેં કીધું, અંગત વ્યક્તિ સાથે, તમારા ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ સાથે તમે કઈ રીતે ટાઈમ કાઢીને વાત કરો છો, રિપ્લાયઝ આપો છો, એ બધું એ ટાઈમ ફેક્ટર આમાં પણ મેટર કરે છે. ડુ યુ પ્રિપેર એજન્ડાઝ ફોર મિટિંગ? જ્યારે તમારે મિટિંગમાં જવાનું છે તો એની પહેલાં તમારું ટાઈમ ટેબલ, તમારે મિટિંગમાં કઈ કઈ વસ્તુઓની વાત કરવાની છે, કયા મુદ્દા પર મિટિંગ છે, એ બધાનું એનું પહેલેથી આપણે તમે બનાવી રાખો છો, એનું માળખું રેડી કરી રાખો છો, તમારે પોઈન્ટ્સ એમાં લખીને જાઓ છો તમે એક ડાયરીમાં. હાઉ યુ રિસ્પોન્ડ ટુ ટાઈમ કોમ્યુનિકેટ્સ ટુ અધર, જેમ તમે લોકોને કઈ રીતે રિપ્લાય આપો છો એ મેટર કરે છે. કે સમય ક્યારે કોને રિપ્લાય આપવો છો, મીન્સ કેટલા સમય પછી રિપ્લાય આપો છો, ક્યારે મેસેજ જોયો એના કેટલા ટાઈમ પછી રિપ્લાય આપો છો, એ માહિતી જરૂરી છે પહોંચાડવી. તમે ક્યારે પૂછાડો છો, કેટલા સમયમાં પહોંચાડો છો, કોમ્યુનિકેટ્સ માટે તમે તમારી ડેઇલી લાઈફમાંથી કેટલો સમય કાઢો છો, અને તમારી મિટિંગ માટે, તમારા પ્રોફેશનલ લાઈફ માટે પણ તમે ક્યારે કેટલો સમય ફાળવો છો, એના એ પણ મેટર કરે છે ટાઈમ ફેક્ટર. નેક્સ્ટ ઇઝ પેરાલેંગ્વેજ. પેરા મીન્સ, પેરાલેંગ્વેજ મીન્સ ભાષા જેવું જ, લેંગ્વેજ જેવું, લાઇક લેંગ્વેજ. ધ સ્ટડી ઓફ પેરાલેંગ્વેજ ફોકસ ઓન હાવ યુ સે વોટ યુ સે. તમે કઈ રીતે બોલો છો અને શું બોલો છો, એટલે પેરાલેંગ્વેજ. ઇટ ઇઝ ધ ફોર્થ ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન, એ ચોથી ટાઈપ છે. ઇટ ઇઝ ધ ક્લોઝેસ્ટ ટુ કોમ્યુનિકેશન વિથ વર્ડ્સ એન્ડ સિમ્બોલ્સ. હવે એ સૌથી નજીકનું, શબ્દો અને સિમ્બોલ્સ સાથે વાત કરવાનું એક નજીકનું માધ્યમ છે. ઇટ હેઝ ટુ ડૂ વિથ સાઉન્ડ ઓફ સ્પીકર્સ વોઇસ, ધોઝ હિન્ટ્સ એન્ડ સિગ્નલ્સ ઇન ધ વે ધ વર્ડ આર ડિલિવર્ડ.
અવાજ અને જગ્યા, બોલેલો અવાજ, હિન્ટ્સ અને સિગ્નલ્સ, ધ વે વર્ડ્સ આર ડિલિવર્ડ, કઈ રીતે તમે શબ્દો સામેવાળા સુધી પહોંચાડો છો એના પર નિર્ભર કરે છે. ટુ ઇલસ્ટ્રેટ, રીડ ધ ફોલોઈંગ સિરીઝ સ્ટેટમેન્ટ એમ્ફસાઇઝિંગ ધ અન્ડરસ્ટેન્ડ વર્ડ ઇન ઈચ. ડિટેલમાં સમજવા માટે આપણે એક્ઝામ્પલ જોઈશું. હું જે રીતે બોલું છું એના પર ફોકસ કરજો. એક જ વાક્ય પાંચ અલગ અલગ રીતે બોલેલું છે, વહી ક્યારેક એના પર ભાર મૂકું છું એના પર એ ડિપેન્ડ કરે છે કે એ એના માટે મહત્વનું છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ સ્ટાર્ટિંગ, લિસન કેરફુલી. હેવ યુ સીન માય ન્યૂ બુક? બુક મહત્વની છે. કોણે જોઈ, કોણે ન જોઈ, ક્યારે જોઈ નથી મહત્વનું. બુક જોઈતી તો બુકનો જવાબ છે, બુક ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે મારે બુક લઈને જવું છે એટલે મારી માટે બુક ઇમ્પોર્ટન્ટ છે. હું કોઈને, કેમ કે મેં બુક પર સ્ટ્રેસ મૂક્યો, ભાર મૂક્યો. હેવ યુ સીન માય ન્યૂ બુક? નવી હતી એ જોઈ કોઈએ, નવી બુક કોઈએ, કેમ કે નવી હતી એ આજે લઈને જવાની છે, નવી બુકનું કામ છે. કોઈએ નવી બુક જોઈ છે તો એ બોલો. એટલે નવી જે હતી એના પર ભાર થયો એટલે એનું એનું મહત્વનું કામ છે. હેવ યુ સીન માય ન્યૂ બુક? મારી હતી એ જોઈતી ભાઈ તમે, મારી હતી એ બુક, કોઈ ભૂલથી લઈ નથી લીધી ને. હું જે કાલે કામ કરતી હતી, કાલે વર્ક કરતી હતી, એ બુક મારી ગોઈએ જોઈ છે. હેવ યુ સીન માય ન્યૂ બુક? જોઈ છે તો કહી દો તો ખબર પડે, નથી જોઈ તો હું જાતે ગોતું છું. કોઈ જોઈ હોય કે હા તમે અહીંયા કામ કર્યો તો ટેબલ પર હતી, રૂમમાં હતી, ડાઇનિંગ ટેબલ પર છોડીને જતા રહ્યા હતા, ડ્રેસિંગ ટેબલ પર હતી, તો એ બતાવી દો. હેવ યુ સીન માય બુક? તમે જોઈ છે તો કયો, બાકી બીજાને પૂછું. એટલે પેરા લેંગ્વેજ, તમે કયા શબ્દો પર ભાર મૂકો છો, કયા શબ્દો નોર્મલી બોલો છો, એ જગ્યા અને સ્ટ્રેસ, કયા શબ્દો પર વજન મૂકીને, એ ડાર્ક કલેરા છે જે શબ્દો એના પર વજન મૂકું છું કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે જે વસ્તુ કહેવા માગો છો એ મહત્વનું છે. સેન્ટેન્સ ઓર ધ ગ્રુપ ઓફ વર્ડ્સ ઇન ધ સેમ બટ ધ સ્ટ્રેસ ઓન ડિફરન્ટ વર્ડ્સ ગીવ ઇટ ન્યૂ મિનિંગ એવરી ટાઈમ ઇટ ઇઝ અટર્ડ. મેં જેમ કીધું એમ સેન્ટેન્સ અને શબ્દો એક ને એક જ છે, પણ જ્યારે અલગ અલગ વાર બોલવામાં આવે છે ત્યારે તેનો મિનિંગ ચેન્જ થઈ જાય છે. જેના ઉપર સ્ટ્રેસ આપો એ શબ્દનો મિનિંગ એ રીતે આવે છે વાક્યમાં. યુ કેન ચેન્જ ધ મિનિંગ ઓફ સ્પોકન સેન્ટેન્સ બાય એકોર્ડિંગ એક્સેન્ટિંગ ડિફરન્ટ વર્ડ્સ ઇન ઈચ. જેના જેના પર ભાર આપશો, જેના પર એક્સેન્ટ એટલે જેના પર તમે સ્ટ્રેસ આપશો, જેને વજનપૂર્વક બોલશો, જે શબ્દ પર ભાર મૂકીને બોલશો એ શબ્દોનો એ પ્રમાણે મિનિંગ નીકળશે. જેમ મેં કીધું, પહેલાં બુક પર ભાર આપ્યો કે બુક ઇમ્પોર્ટન્ટ છે, પછી ન્યૂવાળી નવીવાળી બુકનું ઇમ્પોર્ટન્ટ છે, મારી બુકનું ઇમ્પોર્ટન્ટ છે, કોઈએ જોઈ છે કે નહીં તો મને એ કહી દો, અને છેલ્લે તમે જોઈ છે, નથી જોઈ તો હું બીજાને પૂછું, કેમકે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે મારી પાસે ટાઈમ નથી. એટલે જેના ઉપર મારે જે વાત મહત્ત્વની છે એના ઉપર સ્ટ્રેસ મૂકીને એ પ્રમાણે વાક્ય બોલો કે જે સામેવાળાને તરત સમજાઈ જાય કે આના માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ કહેવા માગે છે. દેટ ઇઝ પેરા લેંગ્વેજ. નેક્સ્ટ ઇઝ સાયલન્સ. સાયલન્સ કેન બી ગ્રેટ નોન વર્બલ ફેક્ટર ઓફ કોમ્યુનિકેશન. તમને એમ લાગે મેડમ સાયલન્સથી કેમ કોમ્યુનિકેશન થાય? ધ ક્વેશ્ચન ઇઝ રેઇઝ ઇન યોર માઇન્ડ. ડેફિનેટલી આઈ નો કે મેડમ સાયલન્સથી કેમ કોમ્યુનિકેશન થાય. તમે ચલો ટાઈમ ફેક્ટર સમજાવી દીધું, પેરા લેંગ્વેજ સમજાવી દીધું, ચલો બોડી લેંગ્વેજ પણ સમજાવી દીધું, પણ સાયલન્સથી કોમ્યુનિકેશન કેમ થાય? થાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર્મ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મલ્ટીકલ્ચરલ કોમ્યુનિકેશન સ્કિલ ઓલ્સો. મલ્ટીકલ્ચરલ, અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ રીતે કોમ્યુનિકેશન, સાયલન્સનું પણ મહત્વ છે. પીપલ ઓફ ડિફરન્ટ કલ્ચર્સ વિલ પરસીવ ધીસ નોન વર્બલ ફેક્ટર ડિફરન્ટલી. અલગ અલગ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિના લોકો એને અલગ અલગ રીતે સાયલન્સને સમજે છે. ફોર એક્ઝામ્પલ, ઇન જાપાન બિઝનેસ મીટિંગ મે બી ઇન્ટરસ્પેસ્ડ વિથ લોંગ પીરિયડ ઓફ સાયલન્સ. ક્યાં લોંગ પીરિયડ ઓફ સાયલન્સ છે, પછી મીટિંગ શરૂ થાય છે. ઇન વેસ્ટર્ન કન્ટ્રીઝ સાયલન્સ ડ્યુરિંગ અ મીટિંગ મે નોટ બી એપ્રિશિએટેડ. વેસ્ટર્ન કન્ટ્રીઝ, અમેરિકા જેવા એવા કન્ટ્રીઝમાં શું કહે છે કે મીટિંગમાં સાયલન્સ હોય તો એ ખરાબ છે. એટલે મીન્સ કોઈ પાસે કંઈ છે નહીં, કોઈ હોમવર્ક કરીને મીન્સ કે એ બાબતે એજન્ડા બનાવીને, મીટિંગનો એજન્ડા હોય, મીટિંગ માટે જે આપણે લઈને જઈએ ને વસ્તુ કે આ મીટિંગ મારે રજૂ કરવી છે, આ બાબતોનું મારે નવા પ્રોગ્રામ્સ છે, નવા પ્રોજેક્ટ માટે નવી નવી બાબતો છે ધ્યાનમાં રાખેલી,
પછી કંઈ પણ ઓલી વખતે ખામી રહી ગઈ છે તો એના એને મારે ડિસ્કસ કરવી છે કે ઓલી વખતે આવું થયું તો પ્રોબ્લેમ થયો એ બીજી વાર ક્રિએટ ન થાય. એ બધા મુદ્દાઓને જે લખીને તમે લઈ જાઓ છો એને એડમિટિંગના એજન્ડા કહેવાય છે. તો એ કહે છે કે એ કોઈ બનાવીને આવ્યું છે કે નહીં. તો ટાઈમ ફેક્ટર કહે છે કે જાપાનમાં સાયલન્સ એટલે સાયલન્સ પછી મિટિંગ સ્ટાર્ટ થાય છે. અને આમાં કહે છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે સાયલન્સ ડ્યુરિંગ અ મિટિંગ. મિટિંગ દરમિયાન જો સાયલન્સ છે એટલે મિનિંગ ખતરનાક પરિણામ લઈ આવે છે. ગુડ કોમ્યુનિકેટર શુડ નો ધ યુઝફુલનેસ ઓફ સાયલન્સ. ગુડ કોમ્યુનિકેટર ટુ નો ધ યુઝફુલનેસ ઓફ સાયલન્સ. સાયલન્સનું શું મહત્વ છે ને કઈ રીતે સાયલન્સને યુઝ કરવું, કઈ જગ્યાએ બોલવું, કઈ જગ્યાએ ન બોલવું, કઈ જગ્યાએ ગયા હોય તો આપણે મૌન રહેવું, કઈ જગ્યાએ મૌન ન રહેવું. એટલે સાયલન્સને પણ ક્યાં કઈ રીતે ઉપયોગ કરવો સારી રીતે એ પણ એક ગુડ સ્પીકરને ખબર હોવી જોઈએ. ઇઝ અ પાર્ટ ઓફ કોમ્યુનિકેશન. અધર ટાઈપ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. અપાર્ટ ફ્રોમ અબવ મેન્શન પ્રાઇમરી ફોર્મ્સ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન, દેર આર અધર ફોર્મ્સ ઓલ્સો. ફોર એક્ઝામ્પલ, કલર કોમ્યુનિકેટ્સ ડિફરન્ટ મીનિંગ ટુ અસ. ડિફરન્ટ કલર્સ આર એસોસિએટેડ વિથ ડિફરન્ટ બિહેવિયર પેટર્ન્સ એટીટ્યુડ્સ એન્ડ કલ્ચર બેકગ્રાઉન્ડ. સમ કલર્સ આર યુનિવર્સલી એસોસિએટેડ વિથ મીન્થ ચીયરફુલનેસ ઓર પ્લીઝડ સર્કમસ્ટન્સીસ. પ્રાઇમરીલી આપણે જે નોન વર્બલ કોમ્યુનિકેશનને ડિસ્કસ કર્યા એવા અધર ઘણા બધા બીજા ફોર્મ પણ છે, જેમ કે કલર કોમ્યુનિકેટ ડિફરન્ટ મીનિંગ ટુ અસ. કલરથી દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે. ડિફરન્ટ કલર્સ આર એસોસિએટેડ વિથ ડિફરન્ટ બિહેવિયર પેટર્ન્સ. અલગ અલગ કલર્સ અલગ અલગ રંગો અલગ અલગ બિહેવિયર પેટર્ન સાથે સંકળાયેલા હોય છે, અલગ અલગ ઇમોશન સાથે સંકળાયેલા હોય છે. રેડ કલર છે તો ગુસ્સાનો છે, વ્હાઇટ કલર છે તો રેડ કલર. આમ તો લવ અને એંગર બંને ઇન્ડિકેટ્સ કરે છે, પણ ક્યારેક ક્યાં જગ્યાએ ઉપયોગ થાય છે. રેડ કલર રોઝ હોય તો એ લવ ઇન્ડિકેટ કરે છે, રેડ કલરનો ફેસ હોય તો દેટ ઇઝ ક્રિએટ્સ ડેન્જર એટલે ગુસ્સો બતાવે છે એમ. કલરનું પણ અલગ અલગ, ગ્રીન કલર છે તો આપણે જેમ આપણા જ સિમ્પલ એક્ઝામ્પલ, સાવ સાદું અને સરળ એક્ઝામ્પલ આપું તો કલરનું કે છે સફેદ અને લીલો. આપણો નેશનલ ફ્લેગ ના ત્રણ કલર્સ ઓરેન્જ, વ્હાઇટ એન્ડ ગ્રીન. તો કયો કલર કયું બતાવે છે વી ઓલ નો ધેટ. સફેદ છે શાંતિનું પ્રતીક છે, લીલું છે તો હરિયાળી છે, ઓરેન્જ છે તો શૌર્ય વીરતાનું પ્રતીક છે. તો એ અલગ અલગ કલર્સ છે, અલગ અલગ મીનિંગ ઇન્ડિકેટ કરે છે. તો કલર દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે. પિંક, યલો, રેડ, પર્પલ, બ્લુ એન્ડ ગ્રે કલર્સ, એવા બધા અલગ અલગ કલર છે. અલગ અલગ ઇમોશન્સ, કેરફુલનેસ, અલગ અલગ એક્સપ્રેશન્સ, ઇમોશન્સ વ્યક્ત કરે છે. બ્લેક એન્ડ ગ્રે આર એસોસિએટેડ વિથ નેગેટિવ ફિલિંગ્સ. બ્લેક અને ગ્રે છે નેગેટિવ ફિલિંગ્સ માટે, મિલેનકોલી, દુઃખ અથવા તો કોઈ એવા મૂડ માટે, સોમ્બોર મૂડ માટે, ખરાબ મૂડ હોય એના માટે ઇન્ડિકેટ કરે છે. અનધર ટાઈપ ઓફ નોનવર્બલ કમ્યુનિકેશન ઇઝ ફિઝિકલ કોન્ટેક્સ્ટ. ફિઝિકલ કોન્ટેક્સ્ટ ઇટ ઇન્ક્લુઝ ફિઝિકલ અરેન્જમેન્ટ ઓફ અ લેઆઉટ ઓર એન્ડ બિઝનેસ, સોરી, ડિઝાઇન ઓફ અવર ઓફિસ એટલે સ્ટ્રક્ચર. ઇન એન ઓફિસ ધ ફિઝિકલ અરેન્જમેન્ટ, ફર્નિચર, કેપ્ચરાઇઝિંગ સાઇઝ, લોકેશન એન્ડ ડેકોરેશન્સ ઓલ કોમ્યુનિકેટ મીનિંગ ટુ અસ એન્ડ અધર. જેમ આપણે કહીએ ને આપણે ઘર બનાવીએ એ પ્રમાણે ગોઠવણ કરીએ, એમ કહે છે કે બિઝનેસમાં પણ નોન વર્બલ કોમ્યુનિકેશન છે. ફિઝિકલ કોન્ટેક્સ્ટ એટલે કે જે ફર્નિચર ને એ બધું છે, ફિઝિકલ અરેન્જમેન્ટ ઓર લેઆઉટ, ડિઝાઇન ઓફ અવર ઓફિસ, ઓફિસની લેઆઉટ, ડિઝાઇન કઈ પ્રકારની છે, કઈ પ્રકારનું માળખું છે, આપણું ટેબલ, આપણી ચેર, આપણું જે આપણી જગ્યા આપેલી છે બેસવાની, આપણી ઓફિસ, એનું ફર્નિચર કેવા પ્રકારનું છે, ટેબલ, ચેર, એ બધું પણ મેટર કરે છે, કોમ્યુનિકેશન કરે છે. તો એ પણ એક પ્રકારનું કોમ્યુનિકેશન છે. ફિઝિકલ કોન્ટેક્સ દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે કે આપણી ચેમ્બર, આપણી આપણી જે ઓફિસ હોય છે એ પણ એક આમ કોમ્યુનિકેશનનું એક નોન વર્બલ કોમ્યુનિકેશન થાય છે કે આપણી ચેમ્બર છે, આપણું છે. મીન્સ ઇટ્સ અ ટાઈપ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન. દેટ ઇઝ ઓલ અબાઉટ યુનિટ ટુ, વર્બલ કોમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન. વર્બલમાં ઓરલ અને રિટન, નોન વર્બલમાં બોડી લેંગ્વેજ, સ્પેસ, પેરા લેંગ્વેજ, ટાઈમ, સાયલન્સ અને અધર નોન વર્બલ કોમ્યુનિકેશન, એ આપણે જોયું ડિટેલમાં. દેટ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. આઈ એમ કમ્પ્લીટિંગ ધ યુનિટ ટુ. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ કન્ટિન્યુ વિથ ધ લેક્ચર યુનિટ ફોર. આઈ એમ
ending this unit 2 with a discussion of verbal and non-verbal communication in detail. Thank you for listening.